હકારાત્મક અભિગમ અને ખેલદિલીથી જ આગળ વધી શકાય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે સૌથી મહત્વની બાબત કઈ તો એ છે હકારાત્મક વલણ, હકારાત્મક અભિગમ અથવા તો પોઝિટિવ એટીટ્યૂડ. કોઈ પણ બાબતને હકારાત્મક કે નકારાત્મક બે પાસા હોય છે અને જીવનમાં સફળતા મેળવવા માટેનો એક બહુ સાદો અને સરળ નિયમ છે કે તમે દરેક બાબતને હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવાનું શીખો. તમે તે બાબતને હકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ તો નકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ છો તેના આધારે જ તમે જીવન જોવાની અને જીવવાની તમારી દ્રષ્ટિ એની ઘડાતી હોય છે. જેને નકારાત્મક પાસાથી જ જોવાની ટેવ પડી છે તેમનો જીવન તરફનો અભિગમ હંમેશા નકારાત્મક બની જાય છે અને એ માણસ નિરાશાવાદી બની જાય છે. જે માણસ નિરાશાવાદી બની જાય છે એ કશું જ મેળવી ના શકે, કેમ કે સૌથી પહેલા તો તેને એક જ સવાલ થાય કે સફળતા મેળવીને કરવાનું શું છે. અને આ જ અભિગમ આપણે આપણા સંતાનોમાં શરૂ કરવાનો છે, સંતાનોમાં કેળવવાનો છે. પણ જો ખરેખર રીતે સફળ બનવા માંગતા હોય તો હકારાત્મક અભિગમ એટલે કે પોઝિટિવ એટીટ્યૂડ એટલી હદે ઠાંસી ઠાંસીને આપણી અંદર ભરાઈ જવો જોઈએ કે દરેક બાબતને સારી રીતે જ લે, તેમાંથી સતત કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે. જીવન તરફનો આ અભિગમ જો હકારાત્મક બને તો જીવનની અંદર સારામાં સારી રીતે જીવવાની મહત્વાકાંક્ષા બાળકોમાં પેદા થાય છે. આ મહત્વાકાંક્ષા જ તેને સફળ બનાવવા માટે, સતત મહેનત કરવા માટે, જે કંઈ કરવું પડે એ કરવા માટે એમને પ્રેરશે. આ પોઝિટિવ એટીટ્યૂડ તેનામાં જો કેળવાઈ જાય, બાળકોમાં જો કેળવાઈ જાય તો પહેલેથી જ એમને પોઝિટિવ બનવા માટે કેટલીક બાબતો સમજવી પડે. સૌ પ્રથમ તો એમનામાં જે મર્યાદાઓ છે, જે નબળાઈઓ છે, સહજતાથી સ્વીકારવી પડે. બાળકમાં જે ટેલેન્ટ છે, જે સજ્જતા છે, તેને પણ તેમણે ઓળખવી પડે, એમનો પણ સ્વીકાર કરવો પડે. મર્યાદાને દૂર કરવા સતત મહેનત કરવી પડે અને પૂરતો સમય આપવો પડે, ધીરજ રાખવી પડે. અને પરફોર્મન્સ છે એ એક દિવસ એના કરતાં બીજા દિવસે થોડું સુધરશે, એના ત્રીજા દિવસે થોડું સુધરશે, એમ ધીરે ધીરે એમના જે ટેલેન્ટ છે એમને માં સુધારો આવતો જશે. એમના માટે ભરપૂર સમય આપવો પડશે, એ દિશામાં ચોક્કસ વિચારવું પડશે, ભરપૂર સાધના કરવી પડશે. આ માટે આપણે બાળકોને સતત સપોર્ટ કરવો પડશે, એમને સમજવા પડશે, એમને એમની જાતને હકારાત્મક રીતે ઢાળે એ માટેની એમને મદદ કરવી પડશે. તેના પરફોર્મન્સને હંમેશા હાર અને જીત તરીકે જ ના જોઈ એમને પરફોર્મન્સ કેવું આપ્યું એમના પર વધારે મહત્વ આપવું પડશે. એમને એકદમ જ તરત રિએક્ટ ન કરતા હકારાત્મક બાજુના વખાણ કરી સાથે સાથે નબળાઈઓ અને ભૂલો તરફ સહજતાથી એમનું ધ્યાન દોરવું પડશે. આ પોઝિટિવ એટીટ્યૂડ છે એ કેળવ્યા પછી બાળકમાં પોઝિટિવ એટીટ્યૂડના પાયાના પાઠ એમને ભણાવવા પડશે. એકવાર જો આ પાયો નખાઈ જશે ને અને એમની જો શરૂઆત થઈ જશે ને તો બહુ મહેનત નહીં કરવી પડે, એ પાયા ઉપર ખૂબ મોટી ઇમારત ચણાઈ જશે. આવી સાથે સાથે હોય છે ખેલદિલીની ભાવના, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, અને એમનું પણ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ ઠેકાણે હંમેશા જીતવાનું જ જનૂન સાથે ઉતરવાની સાથે સાથે હાર કે પછડાટ મળે તો એમને પણ સહજતાથી સ્વીકારી શકાય, સ્વીકારવાની એમનામાં ખેલદિલીની ભાવના હોવી જોઈએ. સાથે સાથે એક છે પોઝિટિવ એટીટ્યૂડ સમજવા માટે એમને હાર છે એ વારંવાર ન મળે, એમની ભૂલોનું વારંવાર પુનરાવર્તન ન થાય અને સફળ પરિણામ મળે એ માટે એમને સમજાવવા પડશે. અને આવી જ રીતે એમના ટેલેન્ટ, એમની ક્ષમતાને ધ્યાનમાં રાખી શીખવાની ટેવ પાડવાથી, હકારાત્મક રીતે વિચારવાની આદત પાડવાથી, પોતાના કરતાં કોઈ ચડિયાતું છે એ સ્વીકારવામાં કોઈ નાનપ ન અનુભવે અને પોતે પોતાની ક્ષમતાને, પોતાના ટેલેન્ટને ખતમ ન કરી નાખે પરંતુ એમને ઉજાગર કરવા, એમને વધારવા એ સતત પ્રયાસો કરે, એવા પ્રયાસો આપણે કરવાના છે. અને આ માટે જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય પોઝિટિવ એટીટ્યૂડનું તો એ છે
સ્ટીફન હોકિંગ. વિશ્વમાં અત્યારે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં સૌથી મોટું નામ સ્ટીફન હોકિંગનું છે. એક સમયે સામાન્ય માણસની જેમ જિંદગી જીવતા હોકિંગને મોટર ન્યુરોન ડિસીઝ છે અને તેના કારણે હોકિંગ છેલ્લા લગભગ 35 વર્ષથી લકવાની સ્થિતિમાં જ છે. તેમના મગજ સિવાયના બાકીના અંગો કામ નથી કરતા અને છતાંય સ્ટીફન્સ જીવનમાં હકારાત્મક વલણ નથી છોડ્યું. જોકે તેમણે એ પછી પણ હાર ન માનીને તેમણે પોતાના મનમાં ચાલતા વિચારોને શબ્દરૂપ વ્યક્ત કરી શકાય તેવા મશીન શોધી અને પોતાનું સંશોધન ચાલુ રાખ્યું. આ અભિગમના કારણે હોકિંગ લિવિંગ લેજન્ડ મનાય છે. તેમણે લખેલા પુસ્તકો બેસ્ટ સેલરમાં ગણાય છે. તેમની થિયરીએ વિજ્ઞાનને માટે મોટી નવી દિશાઓ ખોલી દીધી છે. માત્ર પોઝિટિવ એટીટ્યુડ શું કરી શકે તેનું હોકિંગ એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આ એટીટ્યુડ સાથે આપણે આપણા બાળકોને જો રાખીશું તો તે બધું જ કરી શકશે, બધું જ મેળવી શકશે અને જીવનમાં એક અલભ્ય સફળતા પ્રાપ્ત કરી શકશે. આભાર.